ઘરમાં કામ પડ્યા બહુ વાસણ ઉટકવાયા વો ને વાસણ ઉટકવાયા વો તમે કપડા ધોતા જાજો રે મારા તે ઘરમાં કામ પડ્યા મારા વાલમ વેલાયા વો ને અક્યા વી આઈ ગયા ઘડીક વારમાં આજે એમનો વાસણ ઉટકવાનો વારો હતો તો ક્યાંય ગુમ થઈ ગયા ઘડીક વારમાં એ આમ વાળામ બેઠા જાજે તો મને એમની પાસે બે જણા બાત હોય ને ઈ મને બહુ મજા આવે લાઈવ હંતાઈને સાંભળું હા તો તું ઉટકી નાખ આજ મારો વારો વીઈ ગયો અરે તારો તો વારો નથી આવતો કોણે કીધું તું કરસ કામ હું રાંધું તો શું તમારે બધા આટુ ઓય બાપા ઓય હે છૂટક વાજા ઉટકી નાખ તું જા હું નહીં ઉટકું ઓય બાપા ઓય પણ ક્યાં વાડ બાજી આવ્યા તમે રાત ના ભાગા ઘાટતા હતા હમણાં થોડી ખબર હતી વાડ માં બેઠા છો ન્યા બેઠા હતા હા હું બેઠા બેઠા તમારે બે માણસ મારે ફરિયાદ લખાવી છે અરે મારું કબાટ નાખ્યું તારી માટે ફરિયાદ કરવી છે મારી ઉપર હા કેસ કરવો હા એક તો કોક ની વાત સાંભળે તોલો તૂટી ગયો મારી ઉપર કેસ કરવો હવે ઘર નો ગોહો છે વાસણ આટું બાજા એમાં તમારે સાહેબ થોડું આવવાનું હોય આવા કેસ જ ન લેવાય એટલે ભારે સાહેબ તેરૈયા સાહેબ ને કહી દેજો આ બધા સૌ દિશા સર જવું એમ પછી લઈ લેસી પણ ભારે કર્યો વાડ માં બેઠા બેઠા સાંભળતા હતા તને ન ખબર હોય વગર વાગે કયક નો હોરિયો પાડી દઉં જાઉં છું ગામ માં જોતું હામો મળ્યો ને બધો આટો મારવો પડે મહિને બે મહિને પણ તમે આટો મારો ને એટલે પછી હક નથી આવતું ગામ ને એમ હોય તારે રાઉન્ડ મારવો પડે ગામ માં લાગના છે અમુક અમુક હે વાલમભાઈ તો આજ મને તમે કયો ને હું આ કોને ઝપટમાં લેવાના શું કરવાના સવો ઈ તને નહીં ફાવે પણ લે મને ફૂલ ફાવે પણ તમે જરીક લેન દોરી આપો તો થાય ને ગોબો ઉપડી જાય છે એ ફગવો ન જોઈ અરે ફગવા ન દઉં એમ હા હા તો આજ તમને આ કામ હપું છાવ શું કરવાનું કહી દઉં કહી દે ફગવા ન જતા કેમ એમાં એક અક્ષરે આમ તેમ ન થાય ઈવડું ઈદ કહું કેમ હા હા તો જા વાત તમને આ કામ હપું
પણ મહિને એક રાઉન્ડ મારું શું ફેલ નો જાય નો જાય હાલો તાર હવે જાઓ સ્ત્રી કલ્યાણ કરો જાઓ હું ગામના ગોબા ઉપાડું ને ત્યાં કે મને ગોબા ઉપાડવા જો ને જોઈ આનથી ઉપડે કે નહીં એમ આપણે પાછા આવી જાય રોકડી થઈ જાય તે તો પણ મનસુખ તું તે આમાં કઈ ગાડી તારી છે મારી ગાડી ક્યાં મારી ગાડી છે એટલે હું સાયકલ ને પંચર માં મૂકેલી છે એટલે ડોન છો તું બુટલેગર છો મોટો દાદુ છો તું ગુંડો છો આ તારી કફની તો જો તું કાળી મશ રેખી આમ ગમે એની હામો આલે હોય ને હામે ઓળન હૃદય બેહી જાય એટલે હું અહીંયા ગાડીઓ નો કોકો ગાભા મરો મળી જાય ને તો મારે ગાડી થઈ જાય ને એને ગાડી સાફ થઈ જાય હાઈટ તેરી હું એટલે તારે ગાડીઓ ને ગાભા નો મારવાના હોય તારે અરે તો હાથ આ દસ ને રખડતા હોય આડા અવળા ઈ ગાભા મારે તારે ગાડીઓ ને ગાભા મારવાના હોય તારે તો આમ કરીને પાવર કરીને પૈસા લઈ લેવાના હોય ગમે ને હવે આમ આંખ કાઢતા માણા પૈસા કાઢ નાખે ઈ શો તું ઈ એવું દેખાય મારામાં એટલે તારામાં એ જ દેખાય એવું એટલે તો તો મને કેવું જોવું ને ભલામાં હા એમ આ કહું તો સર તાર તું હું સાંભળે છે એ હા તમે મને હાસુ ચો છો હા હા તારે નો દાડિયું કરવાની હોય તારે તો એન્ટ્રી પાડવાની હોય આ તેમ આગો ભરે હા બસ એમ તને બીક લાગી પૂરા પૈસા મારી બીક લાગી બહુ બીક લાગી એ હા તારે જોવું હોય ને સંતો કેવો છે હટ્ટો કટ્ટો જાડો હા સંતો આગળ જાય ને દુકાને દારો દેન પૈસા લઈ લે દુકાન હોય ને વકરો નથી શું થાય થાય હા તો કાઢ પૈસા કાઢ હિસાબ લાય હિસાબ લાય ફટાફટ હિસાબ મને ખબર છે કેટલો હિસાબ છે કેટલા પડ્યા તું એક તો સોડા પીવો પી લે અંદર હરપાલા રાખ એટલે મારે સોડા કે સોડું કઈ પીવું નથી અને તારે માર નો ખાવો હોય તો હારી હલા દે તું મને પૈસા દઈ દે એટલે કાણે ભારે કરી તું જા ને એના મન છોકડી ઘર ભેગો થાને મન છોકડી નહીં મન છોકડી નહીં કેવાનું તું મને ઓળખે છો નહી હું કોણ છું તને ખબર છે નહી મને નથી ખબર પૂછ ભૂરાભાઈ ને ભૂરાભાઈ મને કીધું કે હું કોણ છું એમ તારે મને ખબર પડી કે મારે શું કરવું જોઈએ એમ એટલે તું છે ને હારી હલા દે પૈસા લાય એટલે તારે માર નો ખાવ ને તો આવ્યો નથી પાછો ઘરે વહી જા આમ જો હું મારું જેને જેને ઉમારું ને એ રોય નું એકે એક ઉકારો નો કરી એકે એ ખબર છે તને એ મારા હશે તારા કુટુંબ ના ને તારા ખાનદાન માં ઘરો ઘરો ને બહાર કોઈ પારકા ને મારી દો તો ખબર પડે બાકી પારકી માના હાથ પડે ને તારે ખબર પડે કે બટા માર કેવો પડે એમ એટલે સીધી રીતે પૈસો કાઢી મને આપી દે માર રોખા હોય તો મારો મગજ છે તૂટી ગયેલો નો પેટ નો તું મને કઈ કહેતો નહીં નકર મારો મગજ છે ને હા મગજ છે મન છોકડી અહીંયા હોશિયારી કરવાનો દાદાગીરી દેખાડી ને મને મારો વાત નો સીધો પણ તો તારે દાદાગીરી કરવામાં કઈક ફેર પડી ગયો હોય મનસુખ ના ડોળા તો કાઢ્યા ને આમ બોલવાનું હોય રેપ થી વટ કરવાનો હોય તો પૈસા આપે માણા રાખા ભીખારા વેડા કરી નો આપે કોઈ પૈસા કાઢ્યો એવું બધું બોલતો હું અને તું કેમ આમ નામ ગયો તો હા તેરી ભલી થાય એટલે આમ નામ ગયે કોઈ કઈ નો આપે એક આઠા નાય તે બસ બાહુ સડાય અને હાલે આ માથે છે ને કાળી પટ્ટી બાંધી દે તો કાંક ગુંડા રેખો લાગે ડોન રેખો આમ કાંક બાંધીને જા
અને હોશિયારી કર અને સપટી બપટી વગાડ, પૈસા હું ન આપે માણા. જા બીજી દુકાને ગમે ને. હા ભાઈજી. હા અલે કાભો પછી મારજે, હપ્તો લેતા તે લાલ ફટાફટ. એ ઓછો ઉજો, હપ્તો લેતા એટલે દુકાન મારી છે એટલે હું કાભા મારું છું. અલા તું પ્રેમ થી સમજી જા ને ભાઈ, દુકાન તારી છે એટલે હું તને કહું છું કે હું મનસુખ દોહાન છું, હપ્તો લે એમ કહું છું. ઓ બાપા હા આવ પર. એ છે હા મારા હતા. પ્રેમ થી નથી માનતા એમ, પ્રેમ થી નથી માનતા પછી મારા ભૂરા ભાઈ કેમ કરવું પડે? હા કોણ તું? કોણ ભાઈ તું? કોણ તું? હું આવ્યો છું એ કેને. તો મારી વાત તું પ્રેમ થી સાંભળી લે. હું છે ને મનસુખ દોહાન છું, આટલો એરિયો મારો સર કરેલો છે અને હું હપ્તા ઉઘરાવું છું, સમજી લે, હપ્તા ઉઘરાવું છું સમજો. અને મેં લાગત લીધું છે બધે થી હપ્તા ઉઘરાવતા ઉઘરાવતો અહીંયા પૂગ્યો છું. મેં કીધું હપ્તો લે. તું કોણ? હપ્તો તારે જોતો છે ને? હપ્તો જોતો છે હાલ. પણ એમ તું વાત તો સાંભળી લે. હપ્તો હપ્તો મને હું કોણ છું? કોણ? મારા શેઠ છે. શેઠ છે? મારા શેઠ છે. મારા શેઠ છે. ગામમાં તું પૂછી જો કોની દુકાન છે? પરવીન પટેલ ની દુકાન છે. કોની? પરવીન. પરવીન કાકા પટેલ. અરે કાકા નથી કેવું, પરવીન પટેલ ખાલી કે. મને કહેવાય છે કાકા. મને કાકા કહેવાય છે? તમે મને કાકા જખા છો. પરવીન કાકા પટેલ. હવે આવી છે દુકાને કોઈ દી હપ્તો લેવા? હપ્તો નહીં, હું નહીં આવું. ક્યારેક આવીશ ને તો હું તમને પગે લાગુ. આવીશ કાકા. પરવીન કાકા પટેલ બજાર પકડી ઉભી. મારા કાકા પટેલ પકડ બજાર. હા ભાંગી નાખશે દાડીએ નથી તું ડોન. હું ડોન દેખો ના લાગતો? કોને કીધું? કોને કીધું મને? તમે કીધું? હા તે પણ હું તો કહું. બુટલે ઘર લાગુ એ, બુટલે ઘર લાગુ. કાંઈ એવો નથી લાગતો. દાડીએ વયો જઈએ કાલથી. વયો જઈએ દાડીએ. હું કોક ને ચડાઈ ગયો છો તમે એમ. હવે પણ તારે ચડી ન જવાય ને. હું તો કહું તું ડોન રેખો લાગે, બુટલે ઘર રેખો લાગે એમ. સવાર નો માર ખાવ છું, ગાડા ધોડ કરું છું, કોઈ દયા કરતા હો કોક ની ઉપર. હવે મારે શું કરવું? ક્યાં જવું? ચો હવે એક કામ કર, દવાખાને વયો દાદા. તો પૈસા નથી મારા દવાખાના, ડોક્ટર ને પૈસા દેવા પડે ને. હા ને મારું નામ દઈ દેજે સા. એ મને એલા પણ દવાખાને તો પગાડો.